एक साधना छे, एक अनुष्ठान छे, एक उपासना छे। शिव महाप्रभु कथा सांभळनार ने कथा व्रती कह्यो छे। दुनियाना दरेक व्रतो करवानो फल अमारा महादेव ने कथा सांभळवा मात्र थी प्राप्त थाय छे। दरेक व्रतो आपणे नहीं करी शकीए, केटला व्रतो, जेटली तिथि तेटला व्रतो, वार तेटला व्रतो, महीना तेटला व्रत, आ बधा व्रतो आपणे न करी शकीए, पण कोई पण माणस सरलतापूर्वक कथा व्रत तो करी शके ने। अने केटला दिवसनो होय? 9 दिवसनो होय। आ 9 दिवसनो अनुष्ठान छे। अनुष्ठान एटले प्रतिज्ञा, ठान लिया अमने 9 दिवस भगवान में तारो महिमा सांभळजो। કોઈ કોઈ માણસ એવું સમજે કે કથા એટલે મનોરંજન, નહીં નહીં, કથા મનોરંજન નથી। કથા વસ્તુ બહુ ગંભીર છે, આ એક સાધના છે, એક અનુષ્ઠાન છે, એક ઉપાસના છે, એક ભગવાનની વાંગમય પૂજા છે, યજ્ઞોનો યજ્ઞ એ ભગવાનની કથા છે। કોઈ કોઈ એવું સમજે કથા મનોરંજન છે, જરૂર હોય છે કે થોડું ઘણું મનોરંજન આપણે કરાવીએ, કારણ કે આપણા સનાતનના ઋષિઓ બહુ ઉદાર છે। આપણે ધર્મસભામાં આપણે હસી શકીએ છીએ, આપણે ધર્મસભામાં આપણે નૃત્ય કરી શકીએ છીએ, એ ઋષિ મુનિઓની ઉદારતા છે। તમે જો કોઈ કોઈ ધર્મસભા હોય તેની અંદર હસી પણ ન શકાય, વચ્ચેથી ઊભા પણ ન થઈ શકાય, અને ધર્મસભાનો જે સમય હોય એ સમયે સભામાં પહોંચવું પડે છે, આવું અનુશાસન હોય છે। અને આપણા સનાતન ઋષિઓ બહુ જ ઉદાર, કોઈ પણ સમયે આવો, કોઈ પણ સમયે બેસો, કોઈ પણ સમયે તમને છૂટ છે, એ ઋષિ મુનિઓની ઉદારતા છે। ઉદારતા છે તો કથા એ મનોરંજન નથી ભાઈ, કથા તો આંખનું અંજન છે, માણસની દ્રષ્ટિ બદલી નાખે છે, માણસનું જીવન બદલી નાખે છે, માણસની ખાણી પીણીને વાણી બદલી નાખે છે, એ છે ભગવાનની કથા। કથા એટલે શું? માણસની ખાણી પીણીને વાણી ત્રણેયમાં બદલાવ આવે છે, એ છે ભગવાનની કથા। અદભુત અલૌકિક મહારા મહાદેવની કથા છે।